દરેક વ્યક્તિ રૂટિનમાં પોતાનું કામ કરતું હોય, દરેક વ્યક્તિ રોજ સવારમાં ઉઠે અને પોતાના કામે જતું હોય, પણ અંદર ને અંદર ક્યાંક એવી આશા રાખતું હોય કે આજે હું કંઈક જબરદસ્ત કરીને બતાવું. તો સરને આપણે પૂછીએ કે એવી ક્યારે તમને ફિલિંગ આવી કે ઓકે આ મારું અચીવમેન્ટ છે, કે આ હું બહુ જ કંઈક અદભુત કામ કરી રહ્યો છું. જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી વેક્સિનની વાત કરીએ, સો કોરોના ની અંદર વેક્સિનની વાત કરી રહી છું, સો એના રિસર્ચ સેન્ટરમાં કંઈક તમારો બહુ જ મોટો ફાળો છે, રાઈટ? એટલે જે આપણી ઝાયડસ કેડિલાની જે વેક્સિન છે ને, આઈ મીન પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર, ઓકે, આપણી સાંઈ કૃપા હોસ્પિટલમાં જેનું રિસર્ચ સેન્ટર મળ્યું હતું, જે એપ્લાઈડ ફોર ઇટ, જે ઝાયડસ હોસ્પિટલ એક આપણે ત્યાં સુરત, રાઈટ? એટલે લાસ્ટ વન યર થયું આઈ એમ પીઆઈ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ઇન સાઈ કોવિડ ડી વેક્સિન્સ, જે અમે અરાઉન્ડ 750-800 સબ્જેક્ટ કર્યા છે એમાં. ઇટ્સ અ ગુડ વેક્સિન્સ, જે આપણી નીડલલેસ વેક્સિન્સ જે કહીએ છીએ, જે માર્કેટ્સમાં આવી ગઈ છે, ઇટ્સ પરચેઝ બાય ગવર્મેન્ટ એન્ડ બધું ચાલે છે, ઓકે, પણ ધેટ્સ ગુડ કે એક જે આપણે કહેવાય ને કે હોસ્પિટલ સિવાયનું જે અચીવમેન્ટ કહેવાય કે રિસર્ચ સેન્ટર, મેં મારું પર્સનલ રિસર્ચ સેન્ટર સાંઈ કૃપા રિસર્ચ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે. અરે વાહ. પછી એમાં અત્યારે બીજું રિસર્ચ હોમિયોપેથિક મેડિસિન્સનું પણ ચાલે છે કોવિડમાં, એટલે એ પણ અત્યારે પાઇપલાઇનમાં છે. બીજા હવે શું છે કે ધીરે ધીરે પછી પ્રોજેક્ટ આવતા હોય, ડાયાબિટીસનો પ્રોજેક્ટ એક આવ્યો છે કે તમે આ બધામાં રિસર્ચ કરો એમ, કેવી છે મેડિસિન શું છે, દેટ ઇઝ સમ ડિફરન્ટ થિંગ કે ભાઈ કોવિડ પછી આ બધું ચાલુ કર્યું છે. સો અધરવાઇઝ બીજું બધું તો ચાલે જ છે, જે પેશન્ટ રિલેટેડ છે એ બધું તો ફાઇન. આ દેટ ઇઝ એક્સ્ટ્રા. વેરી નાઇસ. એટલે યુ આર વેરી ગુડ વિથ રિસર્ચ, રાઈટ? સો તમે ક્યારે એમ બેસીને રિસર્ચ કર્યું કે એનાલિસિસ કર્યું કે લોકોને માનસિક કોરોના જે થાય છે એની દવા શું? માનસિક કોરોના પણ એક બહુ જ ખતરનાક બીમારી છે, જેનાથી ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે. અમારે હજુ પણ ઘણા પણ આવતા હોય કે કોવિડ પછી ખાંસી મટતી જ નથી, લાગે છે મેબી ફિઝિયોલોજિકલ, મે બી ડ્યુ ટુ ડિઝીઝ ઓર મે બી ડ્યુ ટુ સાયકોલોજિકલ, છે ફોબિયા જે લોકોમાં કહેવાય ને કે કોવિડ પછી ફોબિયા થયો છે, એ છે તો ખરા છે. હવે તો ભાઈ રિસર્ચ જે કરે છે વેક્સિન ઉપર, એ સાહેબે કહી દીધું કે એવું જરૂરી નથી કે કોરોના થઈ જાય પછી તમને વીકનેસ થવાની છે. અમુક લોકોને થતી હોય છે, અમુક લોકોને નથી થતી હોતી. ઇન્ડિવિજ્યુઅલ માણસ ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે.